ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વિકસે વિલસે સૌનું જ્ઞાન ચાલો રચીએ સૌ સંધાન સંધાનમાં એક વિશેષ કાર્યક્રમમાં આપ સર્વ મિત્રોનું હું સ્વાગત કરું છું આપ જાણો છો એ પ્રમાણે એડ્યુકેશનના જે પ્રોગ્રામ્સ આપણે કરીએ છીએ આપના સબ્જેક્ટ્સના જે પ્રોગ્રામ્સ આપણે કરીએ છીએ સંધાનમાંથી એના સાથે સાથે અમુક એવી લેક્ચર સિરીઝ આપણે સંધાનમાંથી ઇન્ટ્રોડ્યુસ કરી છે અહીંથી કે જેમાં આપણો સર્વાંગી વિકાસ સમાયેલો હોય તો આપના જ ફીડબેક ઉપરથી અમને એવું લાગ્યું કે ટ્રાફિક રૂલ્સ વિશેની કોઈ વાત જો આપણે અહીંથી ટેલિકાસ્ટ કરી શકીએ તો એ આ દરેક વિદ્યાર્થીઓ માટે એ બહુ જરૂરી વસ્તુ બની જાય છે તો એના અનુસંધાને આજે ખાસ આપણે એક સિરીઝ શરૂ કરી રહ્યા છીએ અને એ સિરીઝનું આપણે ટાઇટલ રાખ્યું છે રોડ સેફ્ટી એડ્યુકેશન એન્ડ અવેરનેસ પ્રોગ્રામ આ પ્રોગ્રામમાં આપણે ટ્રાફિકને લગતા અલગ અલગ જે નિયમો છે એના અલગ અલગ ટોપિક્સમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરીને પાંચ લેક્ચર્સ અલગ અલગ આપણે ટેલિકાસ્ટ કરીશું અને એ એક પછી એક આપની સામે અમે મૂકતા જઈશું અને વી વિશ દેટ યુ વુડ ડેફિનેટલી લાઇક ઇટ કારણ કે વી આર ટ્રાઈંગ અવર બેસ્ટ કે આપણે ગુજરાતની સારામાં સારી જે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ જે લોકો કરી રહ્યા છે ગુજરાત માટે એ લોકોને આપણે બોલાવ્યા છે તો વધુ કંઈ કહું એ પહેલાં હું આપને સ્ટુડિયોમાં બેઠેલા મહેમાનો જે છે એનું ઓળખાણ કરાવી આપું આપને તો મારી બિલકુલ બાજુમાં જે બેઠા છે તેઓ શ્રી છે જે એન બારેવાડિયા સાહેબ નમસ્કાર સાહેબ છે એ જોઈન્ટ ડિરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ છે એટલે કે આ બધા રૂલ્સ જે છે ટ્રાફિકના એનું નિયમન જે વિભાગમાંથી થાય છે એ વિભાગમાં તેઓ શ્રી જોઈન્ટ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે બિલકુલ એમની બાજુમાં જે બેઠા છે તેઓ શ્રી છે અમિત ખત્રી નમસ્કાર અને અમિત ખત્રીની ઓળખાણ એવી છે કે તેઓ શ્રી કેટલી બધી કોલેજીસમાં ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ આપી ચૂક્યા છે અત્યાર સુધી આપણું સદભાગ્ય છે કે આ બંને મિત્રો આપણી વચ્ચે આજે સ્ટુડિયોમાં આવ્યા છે અને સમય ફાળવ્યો છે વી આર વેરી હેપી અને એક બહુ સરસ મજાની આજે આપણે એક શુભ શરૂઆત કરી રહ્યા છીએ એનો અમને બધાને ખૂબ આનંદ છે અને અમિતભાઈએ તો કેટલા બધા અવેરનેસ પ્રોગ્રામ્સ કર્યા છે મિત્રો હજારથી વધુ શાળા અને કોલેજીસમાં ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ કર્યા છે યુલ બી સરપ્રાઇઝ ટુ નો દેટ હી ઇઝ અ વેરી ગુડ પોએટ એઝ વેલ અને એ પણ એ પ્રકારના કવિ અને શાયર છે કે જેમણે ટ્રાફિક અવેરનેસ ઉપર શાયરીઓ લખી છે તો અમિતભાઈ એક રિક્વેસ્ટ એવી છે કે આપણા આજના આ કાર્યક્રમમાં ભલે એ થોડો નિયમોને લગતો કાર્યક્રમ હોય પણ થોડી આપની જે ગઝલ છે ગાયકી છે એનો પણ અમને લાભ આપજો વિદ્યાર્થીઓને ચોક્કસ ગમશે તો મિત્રો ખાસ આ પ્રોગ્રામ આપણે શરૂ કરીએ પહેલાં એક રિક્વેસ્ટ એવી છે કે આ પ્રોગ્રામને લગતા ફીડબેક્સ આપ અમને ખાસ આપજો અમારું ઈમેલ આઈડી અમે આપને આપીશું અમારું જે ફોન નંબર છે એ પણ આપને આપીશું તો એના ઉપર આપ અમને ફોન કરીને અથવા તો અમને ઈમેલ કરીને આપ આપના ફીડબેક ખાસ આપજો આપને જો ટ્રાફિકના નિયમોને લગતી કોઈ ક્વેરી હોય અને જો એ પૂછવી હોય તો આ જ મોકો છે આજે આપણી પાસે કે જોઈન્ટ શ્રી આપણી સાથે બેઠા છે અને આવનારા પ્રોગ્રામ્સમાં કમિશનર હિમસેલ્ફ ઇઝ વિલિંગ ટુ જોઈન અસ ઇન વન ઓફ ધ લેક્ચર્સ ઓફ ધીસ સિરીઝ તો આપણે એમને પણ એ સવાલો આપના જે છે એ પહોંચતા કરીશું સાહેબને પણ આપણે પૂછીશું તો એને આવનારી સિરીઝમાં એ આપણા સવાલો જે છે એનો જવાબ અમે ઇનકોર્પોરેટ કરીએ એવો પ્રયત્ન કરીશું તો વધુ કંઈ નહીં બોલતા સૌ પ્રથમ હું મારી બિલકુલ બાજુમાં બેઠેલા બારેવાડીયા સાહેબને વિનંતી કરું છું કે થોડું ટ્રાફિક વિશે અને આ પ્રોગ્રામ વિશે થોડી વાત કરે અને પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ બારેવાડિયા સાહેબ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના જે ટ્રાફિકના નિયમો છે એમાં ખાસ હવે જે જાગૃતિની જે વાત લઈને આવ્યા છે અમે આપની વચ્ચે આ ટ્રાફિક ટ્રાફિકને તો જે સબ્જેક્ટ છે બિન ખેડાણ થયેલો સબ્જેક્ટ છે અને એની અંદર ઘણા બધા સ્કોપ રહેલા છે કામ કરવા માટેના અને આજે આપણે જાણીએ છીએ રોજ જીવનની અંદર રોજબરોજ જે વાહનોનો વધારો થઈ રહેલો છે એને કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ રહેલી છે ઘણા બધા અકસ્માતો થાય છે અને આ નિવારવા માટેની એક આપણી ફરજ બને છે અને ટ્રાફિક જે નિયમો છે એ પાલન કરી અને એક આપણી રાષ્ટ્રીય ધર્મ જેને એક ફરજ જે છે બજાવવાની છે એ બાબતે એક જાગૃતિ લાવવા માટેનો એક અમે પ્રયાસ વિનમ્રક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ અને આની અંદર અમે જુદી જુદી ઘણી બાબતો સાંકળી લઈશું જેવી કે ટ્રાફિકના નિયમો શું છે ટ્રાફિકના નિયમ પાલન કરવાની કેમ જરૂરિયાત છે ટ્રાફિકના નિયમ પાલન ના કરીએ તો શું થાય અકસ્માત હોય ત્યારે શું થાય એની શું જવાબદારી છે તો આવા નાના નાના છે પણ ઘણા મોટા જે બાબતો બનતી હોય છે અને જેની અંદર અકસ્માતમાં ઘણાના જીવન પણ જતા રહેતા હોય છે તો એ બાબતને એક જાગૃતિ લાવવા માટેનો મારી પ્રયાસ છે અને એની અંદર મારી સાથે જે મારા સાથી છે શ્રી અમિતભાઈ ખત્રી એમણે ઘણા બધા આ બાબતના પ્રોગ્રામ કરેલા છે મારા વિભાગ તરફથી પણ છેલ્લા તમે બે વર્ષથી જોશો તો અમે જે લોકોને જાગૃતિ લાવવા માટેના ટ્રાફિકના નિયમોમાં છે જે લાઇસન્સ લેવા માટેના છે એમાં પણ આપણે બધા મિત્રોને ખબર હશે કે લર્નિંગ લાઇસન્સ છે પાકા લાઇસન્સ છે એમાં પણ મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે અને એની પાછળનો હેતુ કોઈ પરીક્ષા અઘરી કરીને કોઈને પાસ કે નપાસ કરવાનો નથી પરંતુ જ્યારે જે લાઇસન્સ આપવામાં આવે છે તો એની પાછળ એને બેઝિક નોલેજ ધરાવતો હોય અને એ એનો રોડ ઉપર ઉપયોગ કરે એ અમારો આ બેઝિક પ્રિન્સિપલ રહેલો છે અને એને ફોલોઅપ કરવા માટે આજે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના પ્રોગ્રામો પણ અમે હાથ ધરેલા છે અને આ બાબતનો અમે સાહિત્ય પણ તૈયાર કરેલું છે સ્કૂલો કોલેજોની અંદર પણ આપવામાં આવેલું છે તો આ બાબતનો વિશેષ વધારે ટાઈમ નહીં લઉં તો જે ટ્રાફિક બાબતના છે એ બાબતનો આપણે આજને ફક્ત ટ્રાફિકના નિયમો શું છે અને સાયનિઝીસ શું એ બાબતનું જરા આપને અમિત ખત્રી વિશેષમાં જરા બતાવશે મિત્રો બારડિયા સાહેબે સરસ મજાની વાત કરી આપણે જે આ સિરીઝ છે આપણી એમાં આજનો જે આપણે ટોપિક રાખ્યો છે ખાસ એ છે ટ્રાફિક રૂલ્સ જે છે રોડ સેફ્ટીના ભાગરૂપે જ આજનો ટોપિક છે એમાં ખાસ કરીને જે ટ્રાફિકના જે રૂલ્સ છે એટલે કે ઝેબ્રા ક્રોસિંગ શું છે આઈ એમ પ્રિટી શ્યોર દેટ યુ નો વોટ ઝેબ્રા ક્રોસિંગ ઇઝ પણ આઈ એમ આઈ એમ આઈ એમ પ્રિટી શ્યોર એઝ વેલ કે અમુક નિયમો જે છે એનાથી કદાચ હું ને આપ એટલા વાકેફ નથી અમુક નાની નાની વસ્તુઓ જેમ કે હેલ્મેટ ખરીદવા જઈએ તો કેવી હેલ્મેટ લેવી જોઈએ વી ઓલ નો કે આઈએસઆઈ માર્કવાળી હેલ્મેટ લેવી જોઈએ પણ એ સાથે બીજી કઈ કઈ વસ્તુના પ્રિકોશન આપણે હેલ્મેટ લેવા જઈએ ત્યારે ધ્યાન રાખવું જોઈએ એ સિવાય ઝેબ્રા ક્રોસિંગમાં વ્હાઇટ એન્ડ બ્લેક તો હોય છે પણ જે યલો કલર જે એમાં એમણે ઉમેર્યો છે તો યલો વોટ ડઝ દેટ ઇન્ડિકેટ તો આવી નાની નાની વસ્તુ એટલે કે ટ્રાફિક કલર્સ શેનું ઇન્ડિકેશન કરે છે ટ્રાફિકના જે ડિફરન્ટ રૂલ્સ છે એ રૂલ્સમાં ડીપલી થોડી આપણને વધારે ખબર પડે અને અલ્ટિમેટલી આ પ્રોગ્રામનો હેતુ આપણો એવો છે કે આપને એ નિયમોની વધુ નિકટ પરિચય પ્રાપ્ત થાય અને એ નિયમોનું આપણે સારી રીતે પાલન કરીને આપણા ગુજરાતના આપણા દેશના એક સારા નાગરિક તરીકે આપણે સાબિત થઈએ આ આપણો અલ્ટિમેટ હેતુ છે અને નિયમોની ખબર હોવી એ એક એડ્યુકેશનની પ્રોસેસ છે તો હવે હું અમિતભાઈને વિનંતી કરું છું કે આજનો જે વિષય છે આપણો એના વિશે આપણને થોડી માહિતી આપે અને એક સરસ મજાનું એ પ્રેઝન્ટેશન લઈને આવ્યા છે જેમાં સરસ મજાના પિક્ચર્સ છે વિડીયો ક્લિપ્સ છે તો એ પણ આપણે જોઈશું અમિતભાઈ થેન્ક યુ સર નમસ્કાર મિત્રો આજે એક એવા સબ્જેક્ટ ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં આપણે બધા જ આપણી જાતને એક્સપર્ટ માનીએ અને એમાં કોઈ ખોટું નથી એજ્યુકેશનની જ વાત છે એટલે એજ્યુકેશનમાં શરૂઆતમાં ગુરુમંત્ર બોલવો ખૂબ જરૂરી છે ગુરુમંત્ર આપને સૌને ખબર હશે પણ મેં થોડોક અલગ કરવાનો પ્રયાસ કર્યો છે આશા રાખું કે તમને ગમશે ગુરુ રોડમ ગુરુ બ્રેકમ ગુરુ ટ્રાફિક લાઇટમ ગુરુ સાક્ષાત સીટ બેલ્ટમ તસમય શ્રી વાહને નમઃ કે દરેક જગ્યાએથી માર્ગ સલામતીને ક્યાંકથી ને ક્યાંકથી પકડીને લાવી દઈએ આપ સૌ ખૂબ સરસ વાહન ચલાવો છો એની કોઈ ના નથી અમે સ્વીકારી લીધું છે આજે આ પ્રયાસ અને આ સિરીઝ ઓફ ધ પ્રોગ્રામ થકી અમે આપને એક જ રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે એને હજી વધુ સારું બનાવીએ આપનો જે કાંઈ પણ પ્રોગ્રામનું ટ્રાફિક વિશેની જાણકારી છે એને હજી વધુ સુદૃઢ બનાવીએ ડ્રાઇવિંગ કરો થોડી સલામતી કરો અને વધારાની સલામતી ટ્રાફિકનું નોલેજ મેળવીને લઈએ ટ્રાફિકના નોલેજનું એક કવર ધારણ કરી કવચ ધારણ કરી અને આપણે રોડ ઉપર નીકળીએ તો મજાલ છે કોઈની કે આપણને અડી જાય એક્ઝેક્ટલી તો થોડાક બચાવનો પણ પ્રયાસ કરીશું અલ્ટિમેટલી એ આપણા પોતાના માટે છે જો હું સલામત ચાલીશ તો મારું કુટુંબ સલામત છે મારું કુટુંબ સલામત છે તો મારો સમાજ સલામત છે અને મારો સમાજ સલામત છે તો મારો દેશ સલામત છે દેશની સલામતી માટે પણ આપણું હોવું બહુ જરૂરી છે મિત્રો આપણે જ્યારે પણ રોડ ઉપર બેઠા હોઈએ છીએ કિટલી પર ક્યારેક બેઠા હોઈએ છીએ ક્યારેક મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં બેઠા હોઈએ છીએ ઘરે ફેમિલી સાથે બેઠા હોઈએ છીએ અને ટ્રાફિક વિશે વાત નીકળે એટલે બધા જ પોતપોતાના સારા અનુભવોનું વર્ણન કરતા હોય છે ત્યારે એવું ઓછું સાંભળવા મળે છે કે કોઈ એવું કબૂલી લે કે મારી ભૂલ હતી અકસ્માતમાં આ બહુ રેરેસ્ટ ઓફ ધ રેર હોય છે પણ આજે એક પ્રયાસ કરીએ છીએ ક્યાંક તમારી અંદર આ વસ્તુની જાણકારી આવી જાય કે યાર આ કદાચ મારાથી જાણે અજાણે ભૂલ થઈ રહી છે અને એને સોલ્વ કરી દઈએ એના પર ઇમ્પ્રુવ કરી લઈએ અને ખૂબ સરસ આગળ કામ થશે માર્ગ સલામતી શબ્દ આપે ખૂબ જાણેલો સાંભળેલો હશે એના માટે માત્ર બે લીટી કહેવા માંગુ કે માર્ગ સલામતી એક ક્ષણિક નહીં અસ્તિત્વનો સવાલ છે માર્ગ સલામતી એક ક્ષણિક નહીં અસ્તિત્વનો સવાલ છે તેને વાગોળો નહીં તેને વાગોળો નહીં તેનું તો વળગણ માત્ર જવાબ છે આ વગાડવાનો વાગોળવાનું નથી હવે એનું વળગણ લગાડીએ અને આગળ કામ કરીએ મિત્રો આ સુંદર પ્રયાસ જે અમે આપની સમક્ષ કરવાના કરવા જઈ રહ્યા છીએ તેનું મૂળ કારણ છે ભારતના રોડ ઉપરનો ખતરો અમદાવાદ ભારતના રોડ આજે એટલા બધા અકસ્માતોથી ભરપૂર છે આપણે અમુક આંકડા આપું તો ગત વર્ષે ભારતીય રસ્તા ઉપર આશરે એક લાખ સાઈઠ હજાર લોકોના મૃત્યુ થયા છે મૃત્યુ થયા છે એક લાખ સાઈઠ હજાર હ્યુમન લાઈફ આપણે ગુમાવી છે એટલે ખરેખર ખૂબ ભયંકર બાબત છે હું તમને એવું કહું કે એક લાખ ને સાહીઠ હજાર ફેમિલીઝ ડિસ્ટર્બ થયા એની ઉપર જઈએ તો આશરે સાડા પાંચ લાખ લોકો ગયા વર્ષે પરમનન્ટલી ડિસેબલ થયા કોઈનો હાથ જતો રહ્યો કોઈનો પગ જતો રહ્યો કોઈનું માથું જતો રહ્યું કોઈ કોમામાં સરી ગયો સાહેબ આ આ બધી વસ્તુઓ પણ મારી દ્રષ્ટિએ એક મૃત્યુ સમાન છે કે માણસ ક્યારેક એકવાર મરી જાય છે તો તમે દસ બાર દિવસ વિદાય શોક ને વિદાય કરી દો છો બારમા પંદર માં દિવસે પણ જ્યારે આપણો ફેમિલી નો અંગત જયારે ડિસેબલ થાય છે ત્યારે એ માણસ આજીવન બીજા ફેમિલીને મુશ્કેલીમાં જાણે અજાણે મૂકે છે કોઈને ઈચ્છા નથી હોતી પણ આપણો આજે જે પ્રયાસ છે એ અકસ્માતની સંખ્યામાં થોડોક ઘટાડો કરીએ અને ઉપરાંત અકસ્માત કદાચ નહીં રોકી શકાય તો કંઈ નહીં પણ એની સિરિયસનેસમાં ઘટાડો થાય એની જે સિવિયરિટી છે કે કદાચ કોઈનું માથું ભાંગી જવાનું હતું હવે કદાચ માત્ર પગ ભાંગશે એટલે એ રીતે પણ જો ક્યાંક આ પ્રોગ્રામ બેનિફિટ થાય તો સફળ થઈ શકાશે ગત વર્ષે લગભગ પંચાવન હજાર કરોડ રૂપિયા આપણે માર્ગ અકસ્માતના કારણે સ્પેન્ડ કર્યા પંચાવન હજાર કરોડ રૂપિયા આમ તમને બીજા આંકડામાં જોવા જાવ તો થ્રી ઓફ જીડીપી થાય દેશનો એટલે ઇટ ઇઝ રિયલી અ વેરી બિગ એમાઉન્ટ જેને આપણે બચાવવાની છે અને આવી અમાઉન્ટ જો બીજે કશેક વાપરીએ તો સાહેબ ભારતમાં કેટલા રોડ બની જાય કેટલા અનાથ અનાથાલયો ખુલી જાય કેટલા વૃદ્ધાશ્રમો ખોલી શકીએ કેટલી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટો ખુલે અને દેશ ક્યાં જતો રહે અને આ રકમ આપણે ઓછી ત્યારે કરી શકીએ જ્યારે આ અકસ્માતોનું પ્રમાણ ઘટે અને લોકો નિયમોનું પાલન કરતા થાય તો સમજો છો ને વિદ્યાર્થી મિત્રો કે આપનું ઇનડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ આ આખા ટૉપિકમાં ખુબ જવાબદારી ભર્યું છે આપણે બધા સાથે મળીને સલામતી કરવું છે તો એના માટે માત્ર યુદ્ધ એક જ વસ્તુ નથી કે જ્યાં તમે જઈને તમે દેશ માટે કંઈક કરો બરાબર ઓફકોર્સ એ તો બહુ જરૂરી છે જ કે સુરક્ષા પણ આ પણ જો તમને એવું ફીલ થતું હોય ક્યારેય પણ એવું ફીલ થતું હોય કે તમારે દેશ માટે કંઈક કરવું છે તો બીજું કશું જ નહીં આ એક જ વસ્તુ માત્ર જો આપ કરો કે ટ્રાફિકના નિયમોનું બહુ સરસ રીતે પણ અને ભાગરૂપે પણ એક વચ્ચે આપને કહ્યું કે જે વર્લ્ડની અંદર જે માર્ગ અકસ્માતો થાય છે એમાં આપણે ભારત માટે બહુ બાબત નથી પરંતુ સૌથી દુનિયાના જો વધારે વધારે વાહન અકસ્માતો થતા હોય તો ભારતમાં થાય છે અને એક આપણા માટે કમનસીબી છે અને ગત વર્ષના બે ફિગર જોશો તો બે હજાર નવના ના જે ફિગર છે અમારી પાસે એમાં લગભગ જેવા એક્સિડન્ટ થયેલા હતા અને આ વર્ષ બે હજાર દસના ના જે ફિગર છે આંકડા જોતા એક લાખ ને સાહીઠ હજાર થયા છે અને આ એક ચિંતાનો વિષય છે કે આ બાબતમાં આપણે ઘટાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી પાસે રહેતો નથી સર આપણે આ વિષય ઉપર જ આગળ વધીએ તો ઘણા લોકોને એવું માનવું છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં તકલીફ થાય છે મોડું થાય છે પણ અમારો જે વિગતવાર અભ્યાસ એવું કહે છે અને એ કાયદામાં પણ છે કે ટ્રાફિકના નિયમો એ આપને વિલંબિત કરવા માટે નથી બનાવેલા જો આપ એનું પાલન કરશો તો આપ સમયસર અને બહુ ઇમ્પોર્ટન્ટ એ છે સલામતથી તમારા નિર્ધારિત સ્થળે પહોંચી શકશો એટલે ઇટ ઇઝ નોટ અ વેસ્ટેજ ઓફ ટાઈમ ઇટ ઇઝ અ સેવિંગ ઓફ લાઈફ અને શાંતિથી પહોંચી જઈશું સલામત પહોંચી જઈશું એની શું હોય કહી એસા ન હો કે ઘર ન પહોંચે હમ અમારી ખબર પહોંચે એના કરતા ઘરે પહોંચીએ ભાઈ ચાલો મિત્રો આપણે આ વિષય ઉપર થોડાક આગળ વધીએ અને આપણે એક ટ્રાફિકના નિયમની એક નાનકડી ક્લિપ બતાવીએ